તે એના પર નિર્ભર કરે છે કે આપણે પોતાને કયો રૂપ આપ્યો છે જો આપણે તેજસ્વી માણસ બનીએ તો આ એક વસ્તુ છે જો આપણે માનવતાની નીચ અભિવ્યક્તિ બનીએ તો તે ચોક્કસપણે પ્રથમ પાપ છે આ એક ભૂલ છે પાપ ખૂબ કઠોર શબ્દ છે કદાચ તે એક ભૂલ જ છે વિશ્વમાં ઘણી બધી ભૂલો થઈ રહી છે એ વિશે કોઈ પ્રશ્ન નથી તમારો દાવો છે કે તમે પ્રશંસા પૂજા કરો છો એમની જેને સૃષ્ટિ કહેવાય છે પરંતુ તમને બ્રહ્માંડ સાથે એક મોટી સમસ્યા છે જો તમે સૃષ્ટિની કદર નથી કરતા તો પછી તમે સર્જકની ઉપાસના કેમ કરો છો તેઓ જેમણે ખરાબ કામ કર્યું છે તે બનાવ્યું કે તમારા જન્મવાની પણ એક જ રીત છે પાપ દ્વારા મને લાગે છે કે તેઓ કરી દેવી જોઈએ આ એક શક્તિશાળી રીત છે લોકોને કાયમ ગુલામ બનાવીને રાખવાની જો તમે તેમને તમારા શરીરની પ્રક્રિયાને પણ સ્વીકારવા ન દો તો તેઓ જીવનમાં કંઈ પણ સ્વીકારશે નહીં ਤੇ ਉਹ ਹਮੇਸ਼ਾ ਕੋਈ ਸੰਸਥਾ अथवा ਵਿਅਕਤੀ अथवा ਕੈਂਕ ਕੇ ਜਨੋ ਸੰਪਰਕ ਰੱਖਵਾਨੋ ਦਾਅਵਾ ਕਰੇ ਚਾਹੇ ਤਨਾ ਪਰ ਨਿਰਭਰ ਰਹੇ ਸੇ ਇੱਕ ਇਟਾਲੀਅਨ ਮਾਫੀਆ ਜੇ ਕੈਦਾਨੀ ਅਦਾਲਤ ਮੇ ਲਾਵਵਾ ਮ ਆਵੋ અને તે હાથમાં જાડો શિગાર લઈને અંદર આવ્યો તે આવીને બેઠો જાણે તે મહેમાન ન્યાયાધીશે તેનો રણકાર જોયો અને પૂછ્યું તમારી પાસે કોઈ વકીલ છે એણે ધુમ્ર શેર ઉડાડતા કહ્યું ના પરંતુ કેટલાક ન્યાયાધીશો મારા મિત્રો છે તેથી એવા લોકો કે જેમના ક્યાંક સંપર્કો છે તમે હંમેશા તેમના ગુલામ બની રહેશો કારણ કે તમે તમારા શરીરની પ્રક્રિયા વિશે દોષી અનુભવો છો આખી વસ્તુ વધુ ને વધુ કદરૂપુ સ્વરૂપ લે છે તેથી કેટલીક સંસ્કૃતિઓ સિવાય જ્યાં પણ પ્રભુત્વ ધરાવતી ધાર્મિક માન્યતાઓ ફેલાયેલી છે ત્યાં તે બધી સંસ્કૃતિમાં દુર્ભાગ્યવશ તેઓ તમને તમારા અસ્તિત્વ વિશે દોષી અનુભવ કરાવશે કારણ કે તે કરવાથી તમે હંમેશા ગુલામ બની રહેશો એ વસ્તુઓ જે તેઓએ બનાવી છે સ્ત્રીની માસિક ચક્ર જેવી કંઈક મૂળભૂત બાબત તેણીએ તેના વિશે અપરાધ ભાવ અનુભવવો જોઈએ અને તે અશુદ્ધ છે તેનું અસ્તિત્વ અશુદ્ધ છે કમનસીબે હું ઈચ્છું છું કે તમે અને વિશ્વના બધા શિક્ષકો આ સમજે કે જો તમારી માતાને માસિક ચક્ર ન હોય તો તમારા પિતાને મળ્યા પછી પણ તમે જન્મ ના લેતા તો જીવન બનાવવાની સામગ્રી જેનો ઉપયોગ નથી થયો આ એજ તો છે અને જો તે અશુદ્ધ છે તો પછી તમારો જન્મ પણ અશુદ્ધ છે એમ પણ તમને એ જ કહેવાની કોશિશ કરી રહ્યા છે અને તેને છુપાવવા માટે બીજી ઘણી વાર્તાઓ ઘડી છે જેના વિશે હું વાત કરવા ઈચ્છતો નથી જ્યારે તમે તમારા ભૌતિક અસ્તિત્વને સ્વીકારતા નથી ત્યારે તમે મૂળભૂત રૂપે તમારા જીવનના કોઈ પણ પરિણામોને ક્યારેય સ્વીકારશો નહીં તે જ તમને કાયમ માટે આવરી લેશે આ એક આ હંમેશા તમને ગુલામ બનાવીને રાખવાની એક જબરદસ્ત યુક્તિ છે કંઈ આશ્ચર્યજનક નથી કે સંસ્થાઓ તેમનું મહત્વ ગુમાવ્યા પછી પણ ટકી રહી છે ફક્ત એટલા માટે કે તમારું અસ્તિત્વ તમે તમારા અસ્તિત્વ વિશે જ અપરાધ અનુભવ કરતા રહો જો તમને તમારા અસ્તિત્વ વિશે દોષી અનુભવ કરો છો તો પછી એ જે સર્જનનો સ્ત્રોત છે તેણે વધુ દોષી અનુભવ કરવું જોઈએ જો તમે કાયમ માટે દોષી અનુભવો છો તો પછી જેણે આ બનાવ્યું છે તેના પર દોષનો ભાર વધુ રહેશે દોષારોપણ અને ધાકધમકી ધમકી એ વસ્તીને નિયંત્રિત કરવાની શક્તિશાળી રીતો છે તે લાંબા સમયથી સફળતા સાથે કરવામાં આવ્યું છે હવે સમય આવી ગયો છે તેને તોડી નાખવામાં આવે